અને પછી ભગવાન શ્રી સ્વર્ગ પ્રાપ્તમાં વિચરણ કરવા માટે નીકળે છે. ગામડે ગામડે વિચરણ કરતા કરતા ભગવાન શ્રી કચ્છ જવા માટે તૈયાર થયા છે. ફરતા ફરતા ભગવાન શ્રી મોડા ગામે આવ્યા છે અને ત્યાં ભગવાન શ્રીએ અદ્ભુત વસંત પંચમીનો ઉત્સવ કર્યો છે. ભગવાન શ્રીએ ફૂલડોળનો ઉત્સવ કર્યો છે. ભક્તો સુંદર ફૂલનો હિંડોળો બાંધ્યો છે. ભગવાન શ્રી ફૂલના હિંડોળે બેઠા છે. ભક્તો અદ્ભુત કીર્તનો ગાય. એ ફૂલ ડોળે બેઠા છે નાથ ફૂલ ડોળે. આઈ બાપા કાખી માણીને ઘેર
સોડ પ્રાંતમાં પડતા પડતા ક્યાં કામમાં આવ્યા? ધોરાજી. અને કોને ઘરે ઉતારો કર્યો? વકા ખીમાણ ને ઘરે. કોને ઘરે? હવે એ સંદેશો ગોંડલના દેવાજી રાજાને મળ્યો. ગોંડલના દેવાજી રાજાને ખબર પડી કે મહારાજ ધોરાજી પધાર્યા છે અને વકા ખીમાણ ને ઘરે ઉતર્યા છે. રાજાના મનમાં એ ઈચ્છા થઈ તો લાવો ભગવાન દર્શન કરવા માટે. તો રાજા મોટું સૈન્ય લઈને ભગવાન શ્રીના દર્શન કરવા માટે ધોરાજી આવ્યા છે. પણ વકા ખીમાણને ખબર પડી કે હમણાં મહારાજ આવશે, ગોંડલના રાજા આવશે. અવડો મોટો રાજા આવે, એની સાથે પ્રધાનો હોય, મંત્રીઓ હોય, મોટા મોટા માણસો હોય. હવે રાજા આવે એને ભેટ સોગાદ આપવી પડે, મારે ખર્ચો કેટલો થાય બોલો, આના ચિંતા થઈ ગયા. મનમાં મનમાં એને ચિંતા થવા માંડી, મનમાં મનમાં વિચાર કરવા માંડ્યા. પણ ભક્તો યાદ રાખજો, તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. ઈ ભગવાન શ્રીહરિ વકા ખીમાણના અંતરના ભાવને કેમ ન જાણે? કારણ કે ભગવાન તો અંતરિયામ છે. વકા ખીમાણના અંતર ન જાણે ભગવાન શ્રીહરિ વકા ખીમાણને કહે છે, વકા ખીમાણે શું ચિંતા કરો છો? મહારાજ હમણાં પેલો રાજા આવશે, એટલા બધા માણસોની સાથે હોય, કેવડો ખર્ચો થાય બોલો. ભગવાન હયાત હતા તો એ ઘણા ઘણા ભગવાન અર્થે નહોતા વાપરી દીધી બોલવા. ભગવાન અર્થે પેલા ગાંધ ઘડાનો છે ને, શું ભગતો ના નાગજી મહારાજ અવારનવાર મહારાજ ને કે કૃપાનાથ કોક દી તો અમારા ગામમાં પધારો, કોક દી તો અમારે ઘરે પધારો. મહારાજ કે આવશે અવારનવાર, ખાલે ખાલી કેવો આમ હૃદયમાં તો આમ ભાવ નતો, પણ ખાલી ઉપરથી દેખાડવા બધા સારું લાગે ને. મહારાજ કોક દી તો પધારો, મહારાજ કે આવશે. અને એમાં ભગવાન શ્રીજી જ્યારે ભટવદર દાદા ખાતરને પરણાવવા માટે જાય છે, ભગવાન શ્રીજી સ્વયં દાદા ખાતરના રથમાં સારથી બન્યા છે. પોર એક માં પરિયાણ કીધું, ગામ સઘળું જ માડી દીધું, સોઠ્યા જાન માં સુંદર શ્યામ. ભગવાન શ્રી એ દાદા ખાતર નો રથ ચલાવે છે અને ભગવાન શ્રી આજે સારથી બન્યા છે અને ફરતા ફરતા અનેક ગામો લેતા લેતા ભગવાન શ્રી ગાધકડા પહોંચે. મહારાજ ને મનમાં વિચાર છે, નાગજી મહારાજ અવારનવાર કહે છે તો હાલો આજનો ભાવ પૂરો કરી આજે આ ગાધકડા સુધી તો પહોંચી ગયા છે. નાગજી મહારાજ ને કીધું, નાગજી મહારાજ તમે અવારનવાર કહો છો કે અમારે ઘરે પધારજો, અમારે ઘરે પધારજો, આજે તો તમારા ગામ સુધી પહોંચે છે, હાલો આજે તમારી ઘરે પગલા કરી દઈએ. નાગજી મહારાજ કે ધન્ય ભાગ, ધન્ય ભાગ, આપ જેવા ભગવાન અમારે ઘરે પધારો, અમારું આમનું પાવન થાય. ચાલો ચાલો નાગજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ ને લઈને ગામમાં આગળ વધે છે. ઘણા આગળ નીકળી ગયા. મહારાજ પૂછે, નાગજી મહારાજ તમારું ઘર કેટલું દૂર છે? જે આગળ છે